આ ખૂબ જ આ બહુ જ મહત્વનું હું તમને આમાં વિનંતી કરીશ કે આ મેક્સિમમ લોકો સુધી પહોંચે કારણ કે આ જે ટર્મિનોલોજીસ છે એ થોડી મિક્સઅપ થઈ છે અને લોકોને કન્ફ્યુઝન છે આમાં સ્પેશિયલી માપ બાબતે તો એફએસઆઈ પહેલાં સમજીએ એટલે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ આજે આપણે જોઈએ તો ગુજરાત સરકારે સી એટલે કોમન જનરલ ડેવલપમેન્ટ ગાઈડલાઇન જે બહાર પાડી બાંધકામ માટે એમાં એફએસઆઈ આપવામાં આવી છે એફએસઆઈમાં મહત્વના ચાર પાસા છે પ્યોરલી એન્ડ યુઝર બિલ્ડર માટે છે એટલે કે એના પ્રમાણે બાંધકામની પરમિશન મળે છે એના મહત્વના પાસા છે પહેલામાં પહેલું ઝોન તો એ જે લોકેશન છે ફિઝિકલ એનો ઝોન કયો છે આજે આપણે અમદાવાદમાં જોઈએ તો રેસિડેન્શિયલમાં આર વન આર ટુ આર થ્રી એવા ડિફરન્ટ ડિફરન્ટ ઝોન છે બીજું છે કે એ જે ઝોન છે એ ઝોન ડિસાઇડ થયા પછી એનો એપ્રોચ રોડ કેટલા મીટરનો છે એ બાર મીટરનો છે અઢાર મીટરનો છે ચોવીસ છે ત્રીસ છે કે એનાથી વધારે છે આ પ્રમાણે બિલ્ડિંગની હાઈટ ડિસાઈડ કરવામાં આવે છે બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે રોડ અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે રોડ ઉપર ફ્રન્ટેજ ઇન કેસ ઓફ અત્યારે તમે જોયું હશે કે અમદાવાદની સ્કાયલાઇન બદલાઈ રહી છે અત્યારે સો મીટરથી ઉપરના પહેલાં કેવું હતું કે અમદાવાદમાં સિત્તેર મીટરથી ઉપરના બિલ્ડિંગ નહોતા હવે ધીરે ધીરે લાસ્ટ ત્રણ વર્ષથી અહીંયા આપણે સો મીટર ઉપરના ઘણા ત્રીસ ફ્લોર ઉપર આપણે ઘણા ન્યૂઝમાં એવું વાંચ્યું કે થર્ટી ફ્લોર કે ફ્લોર ની પરમિશનો પણ હવે મળવા લાગી એ પરમિશનના આધાર આ બધા છે કે એનો ઝોન શું છે એના રોડનો મીટરની વેથ કેટલી છે એના પછી બીજી વસ્તુ છે કે એ રોડ ઉપર એ પ્લોટનો ફ્રન્ટેજ શું છે ઘણી વાર એવું થાય કે આટલો જ ફ્રન્ટેજ છે ને પાછળ મોટો છે તો એ કેસની અંદર ટોલ બિલ્ડિંગની પરમિશન ના પણ મળી શકે એટલે એઝ પર ગાઈડલાઈન આ બધા ફેક્ટર્સ જોવાય છે ગવર્મેન્ટ સોરી તમને ડિસ્ટર્બ કરો છો પણ આ એટલા માટે અગત્યનું છે કે જે ફ્લેટ બનવાનો છે કે જે બિલ્ડિંગ બનાવ એમાં રહેનારા લોકોને હવા ઉજાસ પ્રોપર મળી રહે એ હેતુ સર હોય છે કે આનો કોઈ બીજો હેતુ છે એફએસઆઈના નિયમનો એફએસઆઈના નિયમોમાં રહેનારાને જો બિલ્ડરને વધારે બાંધવાની પરમિશન મળે એટલે સિમ્પલ ભાષામાં એવું કહું કે મારો એક પ્લોટ એક હજાર મીટરનો છે એ એક હજાર મીટરના પ્લોટ ઉપર મને એફએસઆઈ મળે છે ચાર ડી બરાબર છે તો મારું બિલ્ડિંગ બનશે કે એક હજાર ઇન્ટુ ફોર એટલે મીટર સુધીનું બાંધકામ કરી શકું હવે હું વર્ટિકલ બાંધકામ લઉં છું તો એટલી ખુલ્લી સ્પેસ આજુબાજુમાં છોડી શકું છું એઝ પર નોમ્સ મારી જોડે બેનફીટ થશે તો તો એવું થઈ શકે છે તમે કીધું એ પ્રમાણે કે એ કેસમાં મને મળી શકે છે હવા ઉજાસ જેવું કે અમે હમણાં ઘણા પ્રોજેક્ટ જે પ્લાનિંગમાં છે એમાં અમને એફએસઆઈ ઇનફ મળે છે સરકારશ્રી તરફથી કે ઓથોરિટી માન્ય ઓથોરિટી દ્વારા તો અમે એમાં શું કરીએ છીએ કે અમે થર્ટી પર્સેન્ટ એક પ્રોજેક્ટમાં તો એવું છે કે થર્ટી પર્સન્ટનું બાદ કામ કરી છે અને સેવન્ટી પર્સન્ટ એરિયા ઓપન રહે છે આ બહુ હ્યુજ એડવાન્ટેજ જે રહેવાવાળા છે આજે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ખૂબ જ પાસે પાસે બિલ્ડિંગ હોવા અંદર અંદરપટ આવી જવા લોંગ ટર્મે શું થાય કે એમાં ભેજના પ્રશ્નો ઉપસ્થિત થાય છે સનલાઇટ એને ફાવતી નથી એના લીધે તમારી હેલ્થ પર પણ ઇમ્પેક્ટ આવે એટલે નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન આપણે ભારતમાં ટ્રોપિકલ વેધરમાં રહીએ છીએ સો ટ્રોપિકલ વેધરનો સૌથી મોટો એડવાન્ટેજ છે સનલાઇટ જે નેચરલ છે ફ્રી છે અને બીજું છે હવા ઉજાસ જે કહીએ હવા આવી નેચરલી ક્રોસ વેન્ટિલેશન હોવું તો આ બધામાં બેનિફિટ થઈ શકે છે હવે થોડું અને કાર્પેટ એરિયા સુપર બિલ્ટઅપ એરિયા પણ તમે સમજાવો તો વધારે ઇઝી થઈ શકે કે એ ટર્મ્સ શું છે અને નવું ઘર ખરીદતા વખતે કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે ઇવન પ્રાઇઝિંગને અને જો હું ખરીદું છું તો મારે કયો એરિયા જોવાનો સુપર બિલ્્ટઅપ એરિયા જોવાનો રેરા કાર્પેટ એરિયા જોવાનો કે કયો એરિયા જોવાનો જો ઘર ખરીદતી વખતે સૌથી મહત્વની વસ્તુ તમારા માટે એ હોય છે કે તમને શું વાપરવા મળે છે બેઝિક પ્રશ્ન છે કે મને શું મળે છે બિલ્ડર તરીકે કોઈ પણ એમ કે તો આપણે છે ને એને બ્રેકડાઉન કરીએ સરળ રીતે સમજવા માટે પહેલામાં પહેલું આપણે ટર્મ યુઝ કરીએ કે રેરા કાર્પેટ એરિયા એટલે રેરા કાર્પેટ એરિયા શું છે તો રેરા કાર્પેટ એરિયા સિમ્પલ છે અહીંયા મારી જોડે એક એક્ઝામ્પલ પ્લાન છે જેની અંદર તમે જોશો તો મારી બાઉન્ડ્રીની પેરીફેરી આ મારું યુનિટ છે માનો કે મારું યુનિટ છે ફ્લેટમાં એ એકસો એક એ એકસો એક ત્રણ બી યુનિટ છે અને એફોર્ડેબલ યુનિટ છે તો એની બાઉન્ડ્રીની જે પેરીફેરી છે એ યુનિટની એટલે મારી એક્સટર્નલ વોલ્સ સિવાય કે મારું વોશયાર્ડ અને બાલ્કની આ વોશયાર્ડ અને બાલ્કની સિવાયની બાઉન્ડ્રીના પેરી ફેરીની અંદરનો જે એરિયા છે જ્યાં હું ફર્નિચર મૂકું છું ફરી શકું છું ઇન શોર્ટ કે યુટિલાઇઝ કરી શકું છું આને કહેવાય છે રેરા કાર્પેટ એરિયા એટલે સિમ્પલ શબ્દોમાં સમજીએ કે મારી જે બહારની દીવાલ છે એ બહારની દીવાલની અંદરનો પાર્ટ બાલ્કની અને વોશી આડ એટલે કે ચોકડીને છોડીને જેટલો પણ એરિયા છે આ બધો રેરા કાર્પેટ એરિયા છે અને તમારી પ્રાઇઝિંગ એના પર ડિસાઇડ થતી હોય છે કે પેસ એના પર ડિસાઇડ થાય કોઈ પણ ફ્લેટ નહીં પ્રાઇઝિંગ જે ફેક્ટર છે જે એ જનરલી બે પ્રેક્ટિસ ચાલતી હતી અમદાવાદ ક્રીડા યાર્ડ ખૂબ જ સરસ ઇનિશિયેટીવ લીધો તો એ ઇનિશિયેટિવ હતો કે સુપર બિલ્્ટઅપ ફ્રી અમદાવાદ આ વર્ષના સ્ટાર્ટિંગમાં જે ઇનિશિયેટીવ લીધો એફોર્ડેબલ હોમ્સ માટે ખૂબ જ સરસ ઇનિશિયેટિવ હતો અને છે અત્યારે કે સુપર બિલ્ડઅપ ફ્રી મારું અમદાવાદની ફિલિંગ છે કે સુપર બિલ્ડઅપ ફ્રી થાય જેથી કાર્પેટ એરિયા જેટલું વાપરો છો એનું જ પે કરો હવે આ જે છે મેં તમને કાર્પેટ એરિયા કીધું રેરા કાર્પેટ એરિયા એ એના ઉપર એક એરિયા આવે છે રેરા એરિયા જે અમદાવાદ ક્રાયટ ગેડાઈના આ માન્ય સદસ્યોએ ચેરમેનશ્રીએ બધાએ ભેગા મળીને સરસ નિર્ણય લીધો એની અંદર શું હતું કે વોશયાર્ડ ને બાલ્કની તમારી એ એક્સક્લુડેડ હતી રેરા એરિયાની અંદર આ બે એરિયા ઇન્ક્લુડ કરવામાં આવ્યા ઇવેન્ચ્યુઅલી તમે ચોકડી પણ યુઝ કરો છો વોશિયાર્ડ પણ યુઝ કરો છો અને બાલ્કની પણ યુઝ કરો છો તમારી પ્રાઇવેટ બાલ્કની છે તો તો આ બંને એરિયાને અંદર લીધા એટલે એને કહેવાયો રેરા એરિયા એટલે રેરા કાર્પેટ એરિયા હતો એ કાર્પેટ એરિયામાં તમે એડ કરો વોશિયાર્ડ અને બાલ્કની એટલે તમારો રેરા એરિયા મળે છે આ તમે ફૂલ યુટિલાઇઝ કરતો એરિયા તમે છો હવે નંબર્સમાં સમજીએ જે ખૂબ જ અગત્યનું છે આ જે યુનિટ છે એ સુપર બિલ્ટઅપ એરિયા સત્તરસો ને એકાણું સ્કવેર ફીટ ત્રણ બી એચકે યુનિટ છે સુપર બિલ્ટઅપ એરિયા છે આનો જો તમે રેરા કાર્પેટ એરિયા કાઢો તો માત્ર આઠસો ને તેસઠ સ્ક્વેર ફીટ થાય છે